જામનગર પોલીસે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉપરાંત તેના તેર સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં સોળ ઓક્ટોબરે આઠ આરોપીઓની ધરપકડ થઈ હતી આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જુદી જુદી જેલમાં મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત યશપાલસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તથા જસપાલસિંહ જાડેજા પહેલેથી જેલમાં હોય તેનો ગુજસી ટોક હેઠળ કબજો લેવામાં આવ્યો હતો આ બંને હાલ રિમાન્ડ પર છે કુલ ચૌદ આરોપીઓ પૈકી જયેશ પટેલ સુનીલ ચાંગાણી રમેશ અભંગી તથા વકીલ વીએલ માનસત્તા ફરાર હતા ગઈકાલે પોલીસે વકીલ વીએલ માનસત્તાની ગુચ્છીટોક હેઠળ ધરપકડ કરી હતી આજે તેમને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે વકીલ વીએલ માનસત્તાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે વકીલ વીએન માનસત્તા જયેશ પટેલના જમીન પ્રકરણોમાં વકીલ તરીકે જયેશ તરફે કાયદાકીય લડત આપતા હતા જુદી જુદી ચાર નોટિસો અખબારમાં પ્રસિદ્ધ કરાવી જયેશને મદદ કરી હોવાનો આરોપ તેમના પર છે જામનગરના કુખ્યાત ભૂમાફિયા અને હાલ દેશમાંથી ફરાર એવા જયેશ પટેલના પત્ની એક સ્થાનિક અખબારના તંત્રી છે ગત સત્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે ધ્રુતિબેનના ઘર પાસે આવી ધર્મીન માડમનાના શખ્સે હંગામો કર્યો હતો ધર્મીન માડમે ધ્રુતિબેનને તથા તેમના સસરા મુરજીભાઈને પતાવી દેવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ દ્વારા કરવામાં આવી છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાત્રે બારથી થી આજે સવારે પાંચ કલાક સુધીમાં મગફળીની પુષ્કળ આવક થઈ હતી અંદાજીત આઠસો વાહનોમાં કુલ પંચાવન હજાર ગુણી મગફળી યાર્ડમાં આવી હતી હરાજીમાં મગફળીનો મણદીઠ તેરસોથી થી ચૌદસો રૂપિયા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી ઉલ્લેખનીય છે કે કલેક્ટર રવિશંકર તથા ડીડીઓ ડોક્ટર વિપિન ગર્ગ સહિતના અધિકારીઓએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લગ્નની મોસમ પહેલાં રાહતરૂપ ઘોષણા કરી છે રાજ્યમાં હવે લગ્ન સમારંભોમાં મહત્તમ બસો લોકો ઉપસ્થિત રહી શકશે દિવાળી પછી લગ્નની સિઝન આરંભ થઈ રહી છે જેને પગલે લગ્નોત્સુક યુવક યુવતીઓના પરિવારોને લગ્ન સમારંભ માટે વધુ છૂટ મળતા ખુશીની લહેર ફેલાઈ છે જામનગર શહેરમાં છેલ્લા ઉણતાલીસ કલાકમાં કોરોનાના માત્ર ચાર દર્દીઓના મૃત્યુ થયા છે શહેરમાં આજે કોરોનાના નવા પંદર કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ પચ્ચીસ કેસ નોંધાયા છે જીજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ ખાલીખમ લાગી રહ્યો છે કોરોનાના વળતા પાણીથી દિવાળીની ઉમંગભેર ઉજવણી કરવા લોકોમાં હિંમત આવી છે